ચાલો વિદ્યાર્થીઓ તો હવે આપણે વ્યાકરણનો જે નેક્સ્ટ પોઈન્ટ એટલે કે પાંચમો ભાગ અને ચોથો પોઈન્ટ એની આપણે ચર્ચા કરીએ હવે ચોથા પોઈન્ટનું જે નામ છે એ છે સંધિ હવે તમે સમાજની અંદર ભણી જ ગયા છો કે સંધિ એટલે શું બે અલગ અલગ રાજ્યના વ્યક્તિઓ જ્યારે સામસામા યુદ્ધ કરે છે અને થોડો સમય થાય પછી શું કરે છે તો કે યુદ્ધમાં કંઈ વધે નહીં એટલે બંને સંધિ કરે છે સંધિ એટલે યુદ્ધ સમાપ્ત અને સંધિ કરવી એટલે સાથે રહેવું તો અહીં પણ વ્યાકરણની ભાષામાં આપણે કહીએ તો સંધિનો મતલબ એ જ થાય છે કે સંધિ એટલે સાથે બોર્ડ ઉપર તમને વ્યાખ્યા લખેલી છે એ વ્યાખ્યા આપણે જોઈએ તો વ્યાખ્યામાં એવું કીધું કે જુદા જુદા વર્ણો વર્ણ એટલે તમને ખબર છે કે અક્ષર એક અક્ષર હોય એને ગુજરાતીમાં વર્ણ કહેવામાં આવે એટલે જુદા જુદા જે વર્ણો છે એ એક સાથે આવે એક સાથે એટલે એક વર્ણ પછી બીજો વર્ણ બોલવામાં આવતો હોય ત્યારે એ વર્ણ આપોઆપ જોડાઈ જાય છે એ વર્ણ આપોઆપ જોડાઈ જતા હોય એને જોડવા પડતા નથી પણ સંધિના અમુક નિયમ પ્રમાણે આપોઆપ જોડાઈ જતા હોય છે તો આ જોડાવાની જે ક્રિયા છે જોડાઈ જવાની ક્રિયા આપણે કહીએ એને સંધિ કહેવામાં આવે છે એક શબ્દ બોલીએ તો એ શબ્દનો છેલ્લો અક્ષર અને બીજો શબ્દ આપણે બોલતા હોય તો એ બીજા શબ્દનો પહેલો અક્ષર જ્યારે એક સાથે આવે એક સરખી રીતે આવતા હોય અને ઝડપથી બોલવાથી તે જોડાઈ જતા હોય તો એને સંધિ કહેવામાં આવે છે જેવી રીતે આપણે બોલવા જઈએ કે વિદ્યા વત્તા અભ્યાસ આમ બોલીએ વિદ્યા અભ્યાસ તો આ સાથે બોલીએ ત્યારે આ વિદ્યામાં આ અને અ એ બે એક સાથે ભળી જાય છે અને આપણે મુખમાંથી નીકળી જાય છે વિદ્યાભ્યાસ આવું આપણા મુખમાંથી નીકળી જાય છે આ આપોઆપ જોડાઈ જવાની ક્રિયા છે કે એક શબ્દ છે એ બીજા શબ્દ સાથે આપોઆપ જોડાઈ ગયો અને સંધિ બની ગઈ છે તો આવી સંધિની આપણે વાત કરીએ તો સંધિના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે આપણે જોયું ને તેમાં ધ્વનિ શ્રેણીમાં સ્વર અને વ્યંજન આવેલા છે શું હતું સ્વર અને વ્યંજન તો આ સ્વર અને વ્યંજનના આધારે આપણે એના ત્રણ પ્રકારો પાડી શકીએ કે એક સ્વર સંધિ બીજું વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે એનો વિસર્ગ સંધિ હવે વિસર્ગ સંધિ છે એ આપણે કોઈ પણ શબ્દ લઈએ એ શબ્દની પાછળ તમને બે ટપકા મૂકવામાં આવે છે એ બે ટપકાને આપણે વિસર્ગ તરીકે ઉપયોગ કરી શકીએ હવે આપણે ધ્વનિ શ્રેણીમાં જોઈ રહ્યા હતા કે સ્વરો છે એ સ્વરોનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થાય જે વર્ણ કે અક્ષરનો ઉચ્ચાર બીજા અક્ષરની મેળવણી વિના થાય તેને આપણે સ્વર કહીએ જેમાં અ આ ઈ ઉ એનો સમાવેશ થાય જુદા જુદા સજાતીય કે વિજાતીય સ્વર જોડાય ને સ્વર સંધિ થાય જુદા જુદા સજાતીય અને વિજાતીય કોઈ સજાતીય હોય સ્વર તો કોઈ વિજાતીય સ્વર હોય આ જુદા જુદા જે સ્વર જોડાય છે એને આપણે સ્વર સંધિ કહેવાય છે સજાતીય એટલે કે એક જ ઉચ્ચારણ સ્થાનમાંથી બોલાતા વર્ણ એટલે કે એક જ વર્ણના શબ્દના વર્ણ જેને સજાતીય વર્ણ કહેવામાં આવે અને વિજાતીય એટલે જુદી જુદી જાતિના વર્ણ હવે આપણે એને સમજવું હોય તો આપણે એ રીતના સમજી શકતા નથી પણ આપણે અહીં લખી અને સમજીએ જે રીતે અ આ ઈ ઈ ઉ પછી એ ઐ ઓ ઔ સજાતીય સ્વર કહેવાય અને
ત્યાં સ્વર વિજાતીય હવે સજાતીય સંધિ તમને વ્યાખ્યા હમણાં જ મેં બોલેલી હતી જેમાં આપવામાં આવેલું હતું કે એક જ ઉચ્ચારણ સ્થાનમાંથી જે વર્ણ બોલવામાં આવે છે તેને સજાતીય વર્ણ કહેવામાં આવે જેવી રીતે અ અને આ બંને એક જ જાતિના વર્ણ છે એટલે અ અને આ એ બે સજાતીય એક જાતિના કહેવાય પછી ઈ અને ઈ અશ્વ ઈ અને દીર્ઘ ઈ એને પણ સજાતીય કહેવામાં આવે આ બે સંજ્ઞામાં સજાતીય છે તો ઉ અને ઉ આ બંને પણ સજાતીય સ્વર કહેવામાં આવે છે અને વચ્ચે એક રુ આવે છે આ રુ છે એ દીર્ઘ છે એ હસ્વ આપવામાં આવતો નથી હવે જો આમાં હસ્વ અને દીર્ઘની આપણે વાત કરીએ તો કે અ હસ્વ છે અને આ એનો મોટો ભાઈ આ એનો મોટો ભાઈ દીર્ઘ તો નાનો ઈ છે ઈ હસ્વ અને મોટો ઈ છે ઈ દીર્ઘ નાનો ઉ હસ્વ અને મોટો ઉ દીર્ઘ જ્યારે રુ છે એનો હસ્વ આપવામાં આવતો નથી એને એક દીર્ઘ જ કહેવામાં આવે છે જ્યારે એ ઐ ઓ ઔ અં અને અહ આ બધા સ્વરો એવા છે કે જે બીજા સ્વર સાથે ભળી અને બને છે જેવી રીતે એ ની આપણે વાત કરીએ તો કે અ વત્તા ઈ ઐ આપણે બોલીએ ને અ વત્તા ઈ એટલે એ બને છે અને અ વત્તા એ એટલે ઐ બને એ આપણે સંધિના નિયમમાં આવી જશે કે કઈ રીતે બને પણ હવે આપણે જે ચર્ચા કરશું એ સ્વરની આપણે વાત કરી લીધી કે કયો સ્વર હસ્વ કહેવાય અને કયો સ્વર દીર્ઘ અને ક્યાં ક્યાં સ્વર ક્યાં સ્વરના સજાતીય તો હવે આપણે એનો જે પહેલો ભાગ છે કે પહેલો પ્રકાર એની આપણે ચર્ચા કરીએ જેનું નામ છે સ્વર સંધિ જ્યારે એક જ ઉચ્ચારણ જ્યારે જુદા જુદા સજાતીય કે વિજાતીય સ્વર જોડાય અને જે સંધિ બને છે તેને સ્વર સંધિ કહેવામાં આવે એટલે કે સામસામા સ્વર હોય ત્યાં કોઈ વ્યંજનનો ઉલ્લેખ કરવામાં આવતો નથી જેની અંદર અ હોય તો સામે અ હોય ઈ હોય ઉ હોય રૂ હોય એવું બધું હોય પણ ત્યાં ક ખ ગ ખ એ ક્યાંય ઉલ્લેખ કરવામાં આવતો નથી એટલે જ્યારે સામસામા કોઈ સ્વર આવતા હોય ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે હવે એની અંદર આપણે અલગ અલગ પ્રકારો પડે છે એમાં એ પહેલો પ્રકાર છે એ સજાતીય સંધિ હવે સજાતીય સંધિની આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે એક જ ઉચ્ચારણ સ્થાન ઉચ્ચારણ સ્થાને થી ઉચ્ચારણના સ્વરો સ્વરો જોડાય ત્યારે સજાતીય સંધિ બને એક જ સ્થાનેથી ઉચ્ચારવામાં આવતા હોય ત્યારે તેને સજાતીય સંધિ કહેવામાં આવે છે હવે સજાતીય સંધિનો એક એવો નિયમ છે કે જ્યારે બે સજાતીય સ્વર જોડાય ત્યારે બે સજાતીય સ્વર જોડાય ત્યારે હંમેશાને માટે એનો દીર્ઘ સ્વર મૂકવામાં આવે આ એનો નિયમ છે સજાતીય સંધિનો કેવી રીતના તો અ અને અ આ એક જ જાતિના છે તો આ બંનેની જગ્યાએ આ મૂકવામાં આવે તો એવી રીતે અ વત્તા આ તો એની જગ્યાએ પણ આ હોય પછી આ વત્તા આ એની જગ્યાએ પણ આ મૂકવામાં આવે અને આ
વત્તા અ તો એની જગ્યાએ પણ આ મૂકવામાં આવે આ જ રીતના ઉ અને રૂ માં પણ થઈ શકે હવે આપણે એના ઉદાહરણ સહિત જોઈએ તો કે પહેલું આપણે આપીએ સ્થળ વત્તા અંતર આ આપણે અનું ઉદાહરણ આપ્યું કેનું અનું સ્થળ વત્તા અંતર હવે નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે એક જ ઉચ્ચારણ સ્થાનેથી ઉચ્ચારણ સ્વરો કે એક જ વર્ગના સ્વરો એકબીજા સાથે જોડાય ત્યારે તેને સજાતીય સંધિ કહેવાય અને સજાતીય સંધિમાં શું આવે તો કે જ્યારે હસ્વ કે દીર્ઘ અ ઈ રૂ પછી તેનો હસ્વ કે દીર્ઘ સ્વર આવે તો સંધિ વખતે દીર્ઘ સ્વર મૂકવામાં આવે આ એનો નિયમ તો નિયમ પ્રમાણે જોઈએ અને આ જે આપણે ગણિતની અંદર તમે ભણો એમ આ સૂત્રની પ્રમાણે જોઈએ તો સ્થળ અડધો છે અને એમાં શું પડેલું છે અ આ પ્રતિમાં જોઈએલું હતું તો કે ધ્વનિ શ્રેણીમાં એને વત્તા અ તો ર સંધિ હંમેશાને માટે છેલ્લો અક્ષર અને આ અક્ષરની વચ્ચે હોય હવે અ અને અ જ્યારે સામસામાં આવતો હોય ત્યારે બંનેની જગ્યાએ આ મૂકવામાં આવે તો આ બંનેની જગ્યાએ થઈ જશે આ એટલે થાય સ્થળ વત્તા આ વત્તા કર હવે આ બંને છે અહીંયા અડધો છે તો અડાની સાથે આ ભળી જશે એટલે સ્થળા તર હવે જો સ્થળ વત્તા અંતરની સંધિ આપણે સ્થળાંતર તરીકે લખી શકીએ કારણ કે એની સંધિ સ્થળાંતર થાય છે હવે આ પછીના આપણે બીજા ભાગની અંદર સંધિનો બીજો ભાગ આવશે એની અંદર આપણે ઈની ચર્ચા કરશું ઉની ચર્ચા કરશું અને ઋની પણ ચર્ચા કરશું